नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय गणित गम्मत એમાં આપણે જોઈશું પ્રકરણ નંબર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ. તો ક્ષેત્રફળ કોને કહેવાય અને પરિમિતિ કોને કહેવાય એ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. અને આ પ્રકરણમાં એનાલિસિસના દાખલા અને કોઈ પણ આકારનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવું એના વિશે આપણે આજે થોડી ચર્ચા કરીશું. તો પ્રથમ ક્ષેત્રફળ, તો કે ક્ષેત્રફળ એટલે કે શું? એટલે કે કોઈ પણ આકાર હોય એના જે સપાટીનો ભાગ હોય એનું માપ જે આપણે દર્શાવીએ એને શું કહેવાય? એનું ક્ષેત્રફળ. જેમ કે લંબચોરસ છે તો એની સપાટીના ભાગને આપણે શું કહીશું? ક્ષેત્રફળ અથવા વિસ્તાર. તો અહીંયા બે સૂત્ર છે, ચોરસ અને લંબચોરસ. આપણે અહીં બે આકારના ક્ષેત્રફળ વિશે જાણીશું. તો ચોરસનું ક્ષેત્રફળ એટલે શું અને લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું, કઈ રીતે શોધાય એ આપણે સમજવાનું છે. તો પ્રથમ છે ચોરસનું ક્ષેત્રફળ. તો અહીં આ ચોરસ એક છે. તો ચોરસની એક વ્યાખ્યા છે કે ચોરસની ચારે બાજુ કેવી હોય? સરખી. ચોરસની ચારે બાજુનું માપ કેવું હોય? સરખું. એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ. કોઈ પણ આપણને ચોરસ આપેલી હોય એની જો એક એક બાજુનું માપ આપેલું હોય એના પરથી આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ. એવી રીતે આપણે લંબચોરસ વિશે વાત કરીએ તો લંબચોરસની વ્યાખ્યા શું છે? કે કોઈ પણ બે બાજુના માપ સરખા હોય એને આપણે શું કહીશું? લંબચોરસ. જેમ કે લંબાઈ અને આ છે પહોળાઈ. લંબાઈનું માપ છે 6, એટલે કે લંબચોરસ છે તો એની સામેની બાજુનું માપ પણ કેવું હશે? 6 સેન્ટીમીટર. અને પહોળાઈ 7 છે તો એની સામેની બાજુની પણ પહોળાઈ કેવી હશે? 7 સેન્ટીમીટર. તો આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હવે અહીંયા નીચે શું આપણને સૂચના આપેલી છે વાંચીએ, કે નીચે આપેલા આકારોની જોડીમાં કોનું ક્ષેત્રફળ વધારે છે તે શોધો. અહીંયા આપણને આકૃતિઓની જોડીઓ આપેલી છે, એ બંનેમાંથી શેનું ક્ષેત્રફળ વધુ છે એ આપણે શોધવાનું છે. તો પહેલા આપણે શું કરીશું કે આ બંનેમાં આકારો કયા છે એ નક્કી કરીશું. તો અહીંયા બે માપ કેવા છે? સરખા. લંબાઈ અને પહોળાઈના કેટલા છે? 6 અને 6. એટલે કે આ શું હશે? ચોરસ. શું હશે? ચોરસ. અને અહીંયા લંબાઈ અને પહોળાઈના માપ છે તો આ શું હશે? લંબચોરસ. શું હશે? લંબચોરસ. તો અહીંયા ચોરસનું ક્ષેત્રફળ શું શોધીએ? ચલો, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો કેટલી છે? 6 સેન્ટીમીટર. તો 6 ગુણ્યા 6, 6 × 6 કેટલા થશે? 36. ક્ષેત્રફળ માટે એકમ લખાશે ચોરસ સેન્ટીમીટર. શું લખાશે? ચોરસ સેન્ટીમીટર. તો અહીંયા આપણને ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 36 ચોરસ સેમી. એવી રીતે આપણે લંબચોરસ માટે શોધીશું. તો અહીંયા લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 6 સેન્ટીમીટર. અને પહોળાઈ કેટલી છે? 7 સેન્ટીમીટર. તો કેટલું થાય? 7 × 6 = 42. તો 42 ચોરસ સેમી લંબચોરસનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 42 ચોરસ સેમી. અને ચોરસનું કેટલું છે? 36. તો અહીં આપણે લખીશું કે લંબચોરસનું ક્ષેત્રફળ વધારે છે.
આપણે આમાં શું શોધવાનું હતું કે આ બંને આકૃતિઓમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે, તો કે લંબચોરસનું ક્ષેત્રફળ કેવું છે વધારે છે. એવી રીતે અહીંયા બીજું છે, પણ બીજામાં કેવું છે અહીંયા લંબાઈ અને પહોળાઈ કેવી છે અલગ અલગ, એટલે કે આ પણ શું છે લંબચોરસ, શું છે લંબચોરસ, અને અહીંયા પણ લંબાઈ 4 છે અને પહોળાઈ કેટલી છે 9, એટલે કે લંબાઈ અને પહોળાઈ અલગ છે તો શું આવશે આ પણ લંબચોરસ. તો બંને માટે લંબચોરસના ક્ષેત્રફળ શોધવાના સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો આ એ આકૃતિ માટે આપણે પ્રથમ જોઈએ, તો અહીંયા શું લખીશું કે લંબચોરસનું ક્ષેત્રફળ શું આવશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે 5 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી છે 8, તો 8 પંચા કેટલા થશે 40 ચોરસ સેમી. અહીંયા આપણે લંબચોરસ એ માં એની આકૃતિ માટે શું જવાબ મળ્યો 40 ચોરસ સેમી. હવે આપણે બી માટે અહીંયા શોધીશું, તો બી બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ, એનું સૂત્ર શું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે 4 સેન્ટીમીટર, કેટલી છે 4, અને પહોળાઈ કેટલી છે 9 સેન્ટીમીટર. તો અહીંયા 9 ચોક કેટલા થશે 36, 36 ચોરસ સેમી. અહીંયા લંબચોરસ બી માટે કેટલું મળ્યું 36 ચોરસ સેમી. તો હવે એ અને બી લંબચોરસ છે, એમાંથી કોનું ક્ષેત્રફળ વધુ છે, તો કે એ લંબચોરસનું લંબચોરસ એ નું ક્ષેત્રફળ વધારે છે. તો મિત્રો આપણે અહીંયા લંબચોરસ અને ચોરસના ક્ષેત્રફળ વિશે સમજ્યા કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, અને લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આવી રીતે કોઈ પણ આપણે ચોરસ અને લંબચોરસના લંબાઈ અને પહોળાઈના માપ આપે તો આપણને એ પરથી આપણે એના ક્ષેત્રફળને આપણે શોધી શકીએ.